જેમનો વર્ષો જૂનો નાતો છે અને ગુજરાતની પ્રથમ પંક્તિના વિચારકો વિવેચકોમાં જેમનું નામ આપણે લઈ શકીએ એવા આપણા આજના વક્તા મનસુખભાઈ સરલા, એમને હું વિનંતી કરું કે આજના દિને આપણને સૌને પ્રેરણાના પિયુષનું રસપાન કરાવે. અત્યારે ઉપસ્થિત નથી પણ જેમની બધે જ હાજરી અહીંયા લોકનિકેતનમાં છે એવા આદરણીય શ્રી હરિસિંહભાઈ, ગુજરાત નઈ તાલીમ સંઘના મહામંત્રી ભાઈ જયસિંહભાઈ, આ શિબિરના સંચાલક શિવભાઈ, આ સંસ્થાના એક અગ્રણી કાર્યકર ભાઈ દિનેશભાઈ વસિયાણી, અત્રે અમારી સાથે આવેલા રમેશભાઈ ભવાનભાઈ, આ શિબિર નિમિત્તે આવેલા તમામ શિક્ષકો, કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, આજે બપોરે શિક્ષકો, આ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, MSW ના વિદ્યાર્થીઓ, એની સાથે હું અલગ વાત કરવાનો છું. કારણ કે આ આઠમા વાળા સામે મારે બહુ તાત્વિક વાત કરું તો એ હિંસા ગણાય, એવું નથી કરવું. એટલે તમારી સાથે નિરાતે બપોરે વાત કરશું ત્યારે હું તાત્વિક વાત વધારે કરીશ. આ વિદ્યાર્થીઓને રસ પડે એ રીતે પણ આ શિબિરનો જે મૂળ હેતુ છે એની કેટલીક વાત મારે અત્યારે કરવી છે. મિત્રો, તમે બધા, મેં અહીંયા જોયું સામટીમાં તો અમારા રમેશભાઈ કામ કરે છે, ડુવા, લોહાણા, રતનપુર, આમલાણા, આ બધી સંસ્થાઓ જાણીતી. કારણ કે આમાં જે બધા કાર્યકર્તાઓ, અમે આ હું કાર્યકરથી જ કહેવાયેલો છું. અમારે ત્યાં આચાર્ય પણ કાર્યકર કહેવાય, પટાવાળા પણ કાર્યકર કહેવાય. તો અનેક અમારા પરિચિત મિત્રો છે. તમે સૌ આ શિબિરમાં આવ્યા છો, એમાં એક હેતુ છે. જેમ કે આવી સખત ગરમીમાં તમે અને હું બેઠા છીએ પણ આપણા ઉપર તો પડદો છે, આપણા ઉપર તો આટલો છાંયો છે. આ દેશમાં હજારો ને લાખો ને કરોડો લોકો આવો જેના માથા ઉપર છાંયો પણ ન હોય એવી ગરમીમાં કામ કરી રહ્યા છે. તમારામાંથી કોઈ કહેશે કે આ દેશમાં જેને ગરીબીની રેખા નીચે જીવે છે, કદાચ એ શબ્દ તમારા માટે જાણીતો ન હોય, પણ ગામડામાં રહે છે એવી વસ્તી કેટલા ટકા છે? 68% ને બોલ, 70% તો નહીં, હવે ઘટી છે. 60% વસ્તી આજે ગ્રામ સમાજમાં છે. એનો અર્થ કે જો ભારતની દ્રષ્ટિએ બોલીએ તો 60 કરોડથી વધારે એટલા લોકો, 60 કરોડ લોકો આજે ગ્રામ સમાજમાં રહે છે. અને તમે જુઓ કે જ્યારે બે મોટા ફાડિયાની જેમ આખો સમાજ વહેંચાઈ ગયો છે, એક શહેરી સમાજ, હું જ્યાં રહું છું અમારો જે વિસ્તાર વસ્ત્રાપુર પાસેનો છે ત્યાં 24 કલાક પાણી મળે છે, અને આ રાધનપુર ને બીજા અનેક વિસ્તારો તમારા એવા હશે કે જ્યાં એક બેડું પાણી મેળવવા માટે બે ને બે ફરલાંગ, 4 ફરલાંગ ચાલવું પડે છે. આ જે તફાવત છે એ સમજવા જેવો છે. તમે શેના માટે આવ્યા છો? શાંતિ સેના અને સેવાદળના શિબિર માટે. શેના માટે? આ શાંતિ શું કામ સ્થાપવાની છે? અને શાંતિ એટલે જ્યારે કોઈ તોફાન થાય ત્યારે જ શાંતિ કરવી, એ ઝઘડો થાય ત્યારે એની વચ્ચે સલાહ કરાવી, એ જ શાંતિ નથી. શાંતિનો અર્થ એ છે કે આપણે એવો સમાજ રચવો છે, એવો સમાજ બનાવવો છે કે જ્યાં આ અસમાનતા ન હોય. કારણ કે અસમાનતામાંથી જ અશાંતિ ઊભી થાય છે. જો આ અસમાનતા ચાલુ રહે કે એકને 24 કલાક પાણી મળે અને એકને એક બેડું પાણી મેળવવા માટે 2-3 ફરલાંગ દૂર જવું પડે, એકને તમે જાણો છો IIM માં હમણાં હમણાં જે ગ્રેજ્યુએટો તૈયાર થાય
આઈએમ નામની એક સંસ્થા છે, એના જે ગ્રેજ્યુએટ થાય એને મહિને 2.5 લાખ રૂપિયાનો પગાર મળે મહિને. અને અમારા ગામડામાં સખત તાપમાં આખો દિવસ કામ કરે, સખત મજૂરીનું કામ કરે, એને 60-70 રૂપિયા નથી મળતા, માનમાન મળે છે. આ અસમાનતા, એમાંથી અશાંતિ સર્જાય છે. તમને આ જે તમે બધા ભણનારા છો ને, 8મા ધોરણમાં આમાંના મોટા ભાગના ગામડાના હશે, જે કોઈ આમાંથી શહેરમાંથી આવેલું આ વિદ્યાર્થીઓમાંથી, આ મોટા વિદ્યાર્થીઓ નહીં, નાના વિદ્યાર્થીઓમાંથી, બધા ગામડાના છે. આ ગામડાના વિદ્યાર્થીઓ આગળ ન આવે એવી ખાસ ગોઠવણ આજના તંત્રમાં થઈ રહી છે. તમને એક ઉદાહરણ આપું. સરકારે, એ તો કેન્દ્ર સરકારમાંથી નિર્ણય આવ્યો હતો કે 8મું ધોરણ હવે પ્રાથમિક શાળામાં ગણાશે, અને હવે નિર્ણય લેવા ગયો છે કે 1 થી 5 ધોરણ એ નીચેનો, નિમ્ન કક્ષાનો, એ પ્રાથમિક શાળામાં ગણાશે, અને ઉપરના જે ધોરણો 6ઠું 7મું 8મું એ અપર પ્રાઇમરી, એટલે કે ઊંચું એવું પ્રાથમિક શાળાનું ધોરણ. આ બધામાં અંગ્રેજી આવવાનું, અંગ્રેજી આવકારીએ છો, અંગ્રેજી વિના ચાલે નહીં. પણ મારે એ કહેવું છે કે આ ગામડાઓમાં તમે અંગ્રેજીના શિક્ષકો આપવાના છો કે નહીં? જો ગામડામાં ઉત્તમ અંગ્રેજીના શિક્ષકો ન આપો તો આ ગામડાના વિદ્યાર્થીઓ અંગ્રેજીના મુદ્દા ઉપર ક્યારેય આગળ નહીં વધી શકે. આ જરાક સમજવા જેવું છે. આ અસમાનતા કેમ? અમદાવાદમાં હીરામણી નામની એક સ્કૂલ છે, એની ફી મહિને માત્ર 25,000 છે. ત્યાં બધું જ હાઈફાઈ છે, ત્યાં ભણવાના રૂમ પણ એરકન્ડિશન વાળા છે, અને અમદાવાદની અંદર 600 સ્કૂલ એવી છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ છે, એ એવી ભંગાર સ્કૂલ છે કે જ્યાં ભણવાનું ઠેકાણું નથી, સાધનોનું ઠેકાણું નથી, શિક્ષકોનું ઠેકાણું નથી, મકાનોનું ઠેકાણું નથી. અરે સામાન્ય માણસના બાળકો તો ત્યાં જ ભણે છે. આ જે અસમાનતા છે, એ અસમાનતામાંથી બધા પ્રશ્નો જાગે છે. કેમ શાંતિ સેના, શાંતિ સેના માત્ર એટલા માટે નહીં કે તોફાન થાય ત્યારે ઉભા રહે, શાંતિ સેના એટલે એવી એક સેના કે જે નવા પ્રકારનો સમાજ બનાવવા માટે મતનારી હોય. આ સમજવાની જરૂર છે. તમે સૌ અત્યારે કોઈ પણ જ્ઞાતિમાંથી આવ્યા હો, તમે કોઈ પણ ગામમાંથી આવ્યા હો, પણ તમે બધા જ ગ્રામ સમાજના વિદ્યાર્થીઓ છો. સદભાગ્ય જો તમે બહુ બગડ્યા નથી. એક બગાડનાર મોટું તત્વ તે આપણું બોલબોલ કરતું ડબલું છે. શું બોલબોલ કરતું ડબલું દરેક ઘરમાં આવી ગયું છે? ટીવી. એ ટીવીની સામે મને વાંધો નથી, ટીવી જે ખોટા મૂલ્યો આપે છે એની સામે વાંધો છે. એ સંદેશો શું આપે છે? સંદેશો એ કે તમે એકબીજાની સાથે દગો કરો તો વાંધો નહીં, એકબીજાને પછાડી દો તો વાંધો નહીં, તમારે આર્થિક લાભ થતો હોય તો બીજાને ગમે એટલું નુકસાન કરો તો વાંધો નહીં, પતિ પત્ની વચ્ચે વફાદારી રાખવાની કઈ જરૂર નથી. આ સંદેશો આપે છે, માટે આપણને એની સામે વાંધો છે. હવે તમે જરાક વિચારો જોઈએ કે તમને જેમ કે એ શ્રમ કરાવે છે, તમે બધા જ 8મા ધોરણમાં આજે લોકશાળાઓ કે ઉત્તરમાં યાદીમાં ભણો છો, ત્યાં શ્રમ કરો છો. તમને ખબર છે કે શ્રમ શું કામ કરો છો? શું કામ શ્રમ કરો છો? આ દીકરીઓમાંથી કોઈ કહેશે શ્રમ શું કામ કરો છો? દરરોજ કરો છો ને, પણ કરો છો શું કામ? દીકરીઓમાંથી બોલો, કોઈ છે? તમને ખબર જ છે, બોલો બોલો. એક બેન ઉભી થાવ,
બેન ઉભી થાય, તું જ ઉભી થાય.